परफेक्ट रेस्टोरेंट स्टाइल यम्मी टेस्टी स्पाइसी बिरयानी जो तमे आ रीते घरे बनावशो तो तमे बहारनी बिरयानी खावानुं भूली जशो। हेलो एवरीवन, हूँ काजल पंचोली। मारी चेनल स्वादिष्ट वनगी में तमारा बधानुं स्वागत छे। आजे हूँ तमारा माटे लईने आवी छूँ परफेक्ट रेस्टोरेंट स्टाइल बिरयानी रेसिपी टिप्स अने ट्रिक्स साथे। तो वात एम छे के आ जे टिप्स अने ट्रिक छे ए ज तमने परफेक्ट रेस्टोरेंट स्टाइल बिरयानी बनावामां हेल्प करशे। तो तमे मारो वीडियो एंड सुधी जोता रहेजो, स्कीप ना करता। तो चलो रेसिपी स्टार्ट करिए। बिरयानी बनावा माटे मैं अहीं त्रण मोटी साइजना बटाका लीधा छे, पांच मोटी साइजना कांदा लीधा छे, एक मोटी साइजनू गाजर लीधुं छे, बे मीडियम साइजना कैप्सिकम लीधा छे, अने धाणा मैं समारीने रेडी करी लीधा छे। 100 ग्राम जेटला मैं वटाणा लीधा छे, बे मीडियम साइजना टामेटा लीधा छे, अने 500 ग्राम फ्लावर लीधुं छे। तमे बीजू एक्स्ट्रा कोईपण वेजिटेबल एड करी शको छो। फ्लावर ने तमारे वधारे नाना नथी समारवाना, नहीं तो ए बॉइल थता भांगी जशे। तो तमे साइज जोई शको छो, एने आटलू थीन अने लॉन्ग राखवानू छे जेथी ए बॉइल थशे तो लुक सारो आवशे। राइस ने मैं लगभग 1.5 कलाक सुधी पलाड़ी राख्या हता, तो आ मैं अहीं बॉइल करेला राइस लीधा छे। तमने कोईपण करियाणानी शॉप में आ राइस मळी जशे, स्पेशल बिरयानी माटे आवे छे। तो मैं 750 ग्राम राइस लीधा छे, तमे तमारा हिसाबे राइस लई शको छो। तो मैं अहीं स्लो फ्लेम पर पेन गरम करवा मूकी दीधी छे, अने एमां लगभग 10 स्पून जेटलू ऑइल एड कर्युं छे, अने 2 टीस्पून जेटलू मैं घी एड कर्यू छे। हवे फ्लेम ने थोड़ो मीडियम करी देशुं, अने घी मेल्ट थई जाए एटले आपणे एमां तज लविंग अने मरी एड करवाना छे। 3-4 टुकड़ा मैं तजना लीधा छे, 3-4 टुकड़ा मैं 3-4 मैं लविंग लीधा छे, अने मरी लीधा छे 5-7। एमां मैं ओनियन एड कर्या छे। ऑनियन ने तमारे थोड़ा मोटा कट करवाना छे, अने आपणे ऑनियन ने थोड़ी वार फ्राई थवा देशुं। तो तमे जोई शको छो आटली मोटी साइजना तमारे ऑनियन कट करवाना छे। ऑनियन थोड़ी वार फ्राई थया बाद, थोड़ा गुलाबी रंगना थया बाद, एमां आपणे टोमेटो एड करवानो छे, अने टोमेटोने सारी रीते मिक्स कर्या बाद एमां आपणे बाकीनું वेजिटेबल्स मिक्स करी દઈશું। બટાકા અને ફ્લાવર આપણે અહીં એડ કરવાનું છે, અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે અત્યારે કેપ્સિકમ અને કેરેટને એડ નથી કરવાના, એ આપણે પછીથી ફ્રાય કરી લઈશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી એમાં ઓઇલ સારી રીતે ઓબ્ઝર્વ ના થઈ જાય। મિક્સ કર્યા બાદ હવે આપણે એને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાનું છે। તમારે ફ્લેમ મીડિયમ રાખવાનું, 5 મિનિટ પછી તમારે ઢાંકણું ખોલી કાઢવાનું છે, પછી તમારે બંધ નથી કરવાનું। 5 મિનિટ સુધી તમે ઢાંકણું બંધ કરશો એટલે ઓઇલ બધા વેજીટેબલ્સમાં ઓબ્ઝર્વ થઈ જશે, અને તમારા વેજીટેબલ્સ થોડા ચડી જશે। પછી તમારે ઢાંકણું બંધ કરવાની કોઈ જરૂર નથી। જો તમે વેજીટેબલ્સને વધારે ટાઈમ ફ્રાય કરશો ઢાંકણું બંધ કરીને તો એ ભાંગી જશે અને બિરયાનીનો લુક સારો આવશે નહીં। તો ઢાંકણું ખોલ્યા બાદ 10 મિનિટ પછી તમારે સ્ટવ ઓફ કરી દેવાનો છે, તો તમારા વેજીટેબલ્સ પરફેક્ટ ફ્રાય થઈ જશે। વેજીટેબલ્સમાં તમારે ફર્સ્ટ 5 મિનિટ સુધી મસાલા નથી કરવાના, તમારે ત્યારબાદ મસાલો કરવાનો છે 5 મિનિટ પછી। અને આપણે જ્યારે રાઈસ બોઇલ કરીએ છીએ તો એમાં ફક્ત આપણે મીઠું જ એડ કરીએ છીએ, મસાલા એડ નથી કરતા। તો આપણે અહીં રાઈસના ભાગના પણ મસાલા વેજીટેબલ્સમાં જ એડ કરવાના છે, તો તમારે થોડા વધારે પડતા મસાલા વેજીટેબલ્સમાં એડ કરવાના છે, તો એ તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો। રાઈસમાં વધારે પડતું આપણે ઘી અથવા ઓઇલ એડ કરતા નથી, તો તમે જ્યારે વેજીટેબલ્સ ફ્રાય કરવા મૂકો છો ત્યારે તમારે વધારે ઓઇલ અને ઘી એડ કરવાનું છે, અને જ્યારે કેપ્સિકમ અને કેરેટ તમારે ફ્રાય કરવા મૂકો છો ત્યારે પણ તમારે વધારે પડતું ઘી અને ઓઇલ એડ કરવાનું છે, જેથી બધું ઇવન થઈ જાય। અને તમારે એકલો ઘીમાં રાઈસ બનાવવો હોય, બિરયાની બનાવવી હોય તો એ પણ તમે બનાવી શકો છો, અથવા એકલા ઓઇલમાં બનાવવી હોય તો એ પણ બનાવી શકો છો। મેં અહીં બંને હાફ હાફ લીધું છે।
વેજીટેબલ્સ ફ્રાય થાય ત્યાં સુધી આપણે બીજી તરફ વટાણાને બોઇલ કરવા મૂકવાના છે. મેં 100 ગ્રામ જેટલા વટાણા લીધા છે એને કુકરમાં મેં બોઇલ કરવા મૂકી દીધા છે. આપણે 2 જ સીટી પાડવાની છે, વધારે સીટી પાડવાની નથી, નહીં તો એ વધારે ચડી જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે વેજીટેબલ્સ ચેક કરી લઈએ. તો વેજીટેબલ્સ સારી રીતે થોડા ફ્રાય થઈ ગયા છે, તો હવે આપણે એમાં મસાલો કરી દઈશું. તો મેં પહેલાં 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી છે, 1 ટીસ્પૂન મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, 3 સ્પૂન જેટલી મેં મરચાંની ભૂકી એડ કરી છે. આપણે રાઈસના ભાગનો પણ મસાલો વેજીટેબલ્સમાં જ કરવાનો છે. 3 ટીસ્પૂન મેં હળદર એડ કરી છે, ત્યારબાદ મીઠું પણ મેં 3 સ્પૂન જેટલું જ એડ કર્યું છે, અને રાઈસમાં પણ મેં 3 સ્પૂન જેટલું એડ કરીશ જ્યારે એને બોઇલ કરી દઈશ. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે જ્યાં સુધી એ વેજીટેબલ્સમાં ઓબ્ઝર્વ ના થઈ જાય. મિક્સ કર્યા બાદ આપણે વેજીટેબલ્સને 10 મિનિટ સુધી જ થવા દેવાનું છે. તો મસાલા અહીં સારી રીતે ઓબ્ઝર્વ થઈ ગયા છે, તો જ્યાં સુધી વેજીટેબલ્સ થાય ત્યાં સુધી આપણે રાઈસને બોઇલ કરવાની તૈયારી કરી દઈએ. તો મેં એક તપેલામાં 1/2થી નીચે પાણી લીધું છે, તો એને હું ફૂલ ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈશ 5 મિનિટ સુધી. અને ગરમ થઈ ગયા બાદ હવે હું એમાં લગભગ મેં 3 સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે, 1 ટીસ્પૂન ઘી એડ કર્યું છે, 1 ટીસ્પૂન ઓઇલ એડ કર્યું છે, 1 ટીસ્પૂન મેં લેમન જ્યુસ એડ કર્યું છે. અને હવે ફ્લેમ મેં સ્લો કરી દીધો છે કેમ કે એમાં હું રાઈસ એડ કરીશ. રાઈસને મેં ધોઈને રેડી કરી દીધા છે, તો હવે બધા રાઈસને હું પાણીમાં એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી લઈશ. અને આપણે એને બોઇલ કરવા માટે થવા દેવાના છે. ફ્લેમને ફૂલ કરી દેવાનો છે અને થોડી થોડી વારે આપણે રાઈસને ચેક કરવાનો છે. રાઈસને બોઇલ કરવા તમે મૂકો છો ત્યારે ઓઇલ અને ઘી બંને વસ્તુ તમારે એડ કરવાની છે, જેથી તમારા રાઈસ એકબીજા સાથે ચીપકી જશે નહીં. અને તમારે લેમન જ્યુસ પણ એડ કરવાનું છે 1 ટીસ્પૂન, તો એનાથી તમારા રાઈસનો કલર થોડો વ્હાઈટ થશે અને તમારા જે રાઈસ છે એ ભાંગી જશે નહીં. રાઈસ બોઇલ થયા બાદ જ્યારે તમે એને ચાળણીમાં કાઢો છો તો ત્યારે તમારે 2 થી 3 ચાળણીમાં અલગ અલગ થોડા થોડા કાઢવાના છે, બધા એક જ વાસણમાં કાઢવાના નથી, નહીં તો તમારા જે નીચેના જે રાઈસ છે એ વધારે પડતા બોઇલ થઈ જશે. અને તમને લાગે કે રાઈસ બોઇલ થવાની તૈયારી છે તો તમારે ચેક કરવાનું છે. અને આ રીતે તમારે 2 ફિંગરની વચ્ચે રાઈસને આવી રીતના પ્રેસ કરવાનો છે. પ્રેસ કરવાથી જો તમને એક કણી લાગતી હોય તો ત્યારે જ તમારે સ્ટવ ઓફ કરી દેવાનો છે, એને પૂરેપૂરા ચડાવવાના નથી. જો તમે પૂરેપૂરા એને ચડાવશો તો એ વધારે પડતા બોઇલ થઈ જશે અને એકબીજા સાથે ચીપકી જશે, દાણો છૂટો રહેશે નહીં. તો તમે થંબનેલમાં જોયું હશે બિરયાની મારી જે છે એનો એકે એક દાણો અલગ છે, તો મેં જ્યારે રાઈસને બોઇલ કર્યા હતા તો એક કણ રાખ્યા બાદ મેં સ્ટવ ઓફ કરી દીધો હતો, અને બોઇલ થયા બાદ 3 અલગ અલગ ચાળણીમાં મેં એને કાઢી નાખ્યા હતા, જેથી એની વરાળ તરત જ નીકળી જાય અને રાઈસ આપણા તરત જ ઠંડા થઈ જાય. બીજી તરફ અહીં વેજીટેબલ્સ રેડી થઈ ગયું છે, તો મેં ફ્લેમને ઓફ કરી દીધો છે. હવે હું ધાણા એડ કરું છું અને એને ઢાંકણું ઢાંકીને મૂકી દઈશ જ્યાં સુધી રાઈસ આપણા બોઇલ ના થઈ જાય. રાઈસ બોઇલ થઈ ગયા છે, તો મેં થોડા રાઈસ કાઢી લીધા છે એને કલર કરવા માટે. તો મેં અહીં ડ્રાય કલર લીધો છે, તો એમાં મેં થોડું પાણી એડ કર્યું હતું 4-5 ડ્રોપ્સ જેટલું, તો એને મેં રાઈસમાં એડ કરી દીધું છે. તો એને મેં થોડી વાર માટે મૂકી દીધા છે રાઈસને જ્યાં સુધી કલર ઓબ્ઝર્વ ના થઈ જાય રાઈસમાં. તો બીજી તરફ મેં અહીં તપેલું મૂક્યું છે, તપેલામાં મેં ઓઇલ મૂકી દીધું હતું 8 થી 10 સ્પૂન જેટલું, અને 2 ટીસ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે. હવે હું એમાં કેપ્સિકમ જે સમાર્યા હતા અને કેરેટ સમાર્યા હતા એ હું એડ કરું છું. અને તમે સાઇઝ જોઈ શકો છો, તમારે આટલી લાંબી સાઇઝના કેપ્સિકમ અને કેરેટને કટ કરવાના છે અને એને સારી રીતે તમારે ફ્રાય કરવાના છે, થોડી વાર ફ્રાય કરવાના છે. જ્યારે કેપ્સિકમ અને કેરેટ
તમે ફ્રાય કરવા મૂકો છો તો તમારે એને વધારે પડતા ફ્રાય નથી કરવાના, નહીં તો એનો કલર ચેન્જ થઈ જશે અને લુક સારો આવશે નહીં. કેપ્સિકમ અને કેરેટ ફ્રાય થયા બાદ વટાણાને આપણે એડ કરવાના છે, કેમ કે એ પહેલેથી જ બોઇલ થઈ ચૂકેલા છે, તો તમે એને પહેલેથી એડ કરશો તો એ ભાંગી જશે અને લુક સારો આવશે નહીં. તો આ બધું ફ્રાય થયા બાદ આપણે સૌ પ્રથમ પહેલાં રાઈસ એડ કરવાનો છે, ત્યારબાદ ઉપર વેજીટેબલ્સ એડ કરવાના છે, અને ત્યારબાદ આપણે કલર રાઈસ અને ત્યારબાદ પનીર એડ કરવાનું છે, અને એને લેયર બનાવતા જવાનું છે, બધું એકસાથે એડ નથી કરવાનું. જો તમે પહેલાં એકલા રાઈસ એડ કરશો અને ત્યાર પછી વેજીટેબલ્સ એડ કરશો, ત્યારબાદ તમે કલરવાળા રાઈસ એડ કરશો, તો જલ્દીથી મિક્સ થશે નહીં અને તમે એને વધારે પડતા કડછાથી અથવા તવેથાથી મિક્સ કરવા જશો તો બધું ભાંગી જશે અને બિરયાનીનો લુક સારો આવશે નહીં. તો તમારે લેયર બનાવીને એને મિક્સ કરવાનું છે. એ કેવી રીતે તે હું તમને બતાવું છું. અને હવે હું એમાં વટાણા એડ કરું છું. વટાણાને એડ કર્યા બાદ આપણે એને વધારે નથી થવા દેવાનું, અને જે રાઈસ આપણે બોઇલ કર્યો હતો તે હવે હું પહેલાં એડ કરીશ. અને રાઈસને એડ કર્યા બાદ આપણે એમાં થોડું વેજીટેબલ્સ એડ કરવાનું છે, અને આપણે લેયર બનાવીને બધું મિક્સ કરવાનું છે. વેજીટેબલ્સને એડ કર્યા બાદ હવે જે કલર કર્યા હતા રાઈસ તે હું થોડા એડ કરીશ, અને ત્યારબાદ થોડું પનીર એડ કરીશ. બધી વસ્તુને આપણે થોડું થોડું એડ કરીને લેયર બનાવવાનું છે, અને બધી વસ્તુને આપણે હવે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ ફરી પાછા આપણે રાઈસ એડ કરવાના છે, ત્યારબાદ વેજીટેબલ્સ એડ કરવાનું છે, ત્યારબાદ કલર કરેલા રાઈસને એડ કરવાના છે. આ જ રીતે તમારે લેયર બનાવતા જવાનું છે, તો એ બધું સારી રીતે ઇઝીલી મિક્સ થઈ જશે. આ જ રીતે મેં લગભગ 4 લેયર બનાવ્યા હતા, અને મેં બિરયાની અહીં વધારે બનાવી છે. મારે 10 જણ માટે બિરયાની બનાવવાની હતી. તમે તમારી મરજી મુજબ પ્રમાણ લઈ શકો છો. તો બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કર્યા બાદ અહીં બિરયાની બધી મિક્સ થઈ ગઈ છે. તો એમાં મેં એક કટોરી મૂકી છે, બીજી તરફ મેં કોલસા ગરમ કરવા મૂક્યા હતા, તો કોલસા ગરમ થઈ ગયા છે. હવે હું કટોરીમાં એને એડ કરી રહી છું, અને મેં 1 ટીસ્પૂન અહીં ઘી એડ કર્યું છે. ઘીના બદલે તમે ઓઇલ પણ એડ કરી શકો છો. તો ઘી એડ કર્યા બાદ મેં ઢાંકણું બંધ કરી દીધું છે, તો અને મેં સ્ટવ પણ ઓફ કરી દીધો છે. તો એને હું 1/2 કલાક સુધી બંધ જ રહેવા દઈશ, જેથી જે ધુમાડાની સ્મેલ છે તે અંદર ઓબ્ઝર્વ થઈ જાય. 1/2 કલાક થઈ ગયો છે, તો હવે હું કટોરીને બહાર કાઢી લઈશ, તો જે ધુમાડાની સ્મેલ છે તે અંદર બિરયાનીમાં ઓબ્ઝર્વ થઈ ગઈ છે. તો હવે હું એમાં ધાણા મિક્સ કરી લઈશ. ધાણા મિક્સ કર્યા બાદ હવે હું એને સર્વ કરવા માટે એક બાઉલમાં હું કાઢી લઈશ. બાઉલમાં કાઢ્યા પછી તમારે બિરયાનીને સારી રીતે પ્રેસ કરવાની છે. તો પ્રેસ કર્યા બાદ તમારે એક પ્લેટ મૂકીને એને ટર્ન કરવાની છે, અને આ રીતે આપણે ડેકોરેટ કરવાનું છે. જો તમે બિરયાનીને બાઉલમાં વધારે પ્રેસ ના કરશો તો બાઉલને જ્યારે તમે ઉચકશો તો તમારી બધી બિરયાની વિખેરાઈ જશે. તો હવે બિરયાનીને મેં ધાણા મૂકીને અને એના પર ચીઝ ગ્રેટ કરીને ડેકોરેટ કરી દીધી છે. અહીં આપણી બિરયાની રેડી થઈ ગઈ છે. તો તમે મારી બિરયાનીની રેસીપી જોઈને કેટલી ઇઝી અને કેટલી જલ્દી સ્પાઇસી ટેસ્ટી બિરયાની રેસ્ટોરન્ટ કરતાં એકદમ જ ઓછા ભાવમાં સસ્તામાં રેડી થઈ ગઈ છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.